નમસ્કાર મિત્રો, હું જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોજારીયા. વિડીયો ટ્યુટોરિયલ લઈને આપ સૌનું સ્વાગત છે. મિત્રો, એ કમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમે એક એક્સેલની શીટ જોઈ શકતા હશો. આ શીટ ઉપર એક ટેબલ છે, ટેબલની બાજુમાં થોડા સર્ચ ઓપ્શન આપેલા છે. મિત્રો, એની બાજુમાં બે આંકડાકીય માહિતી આપેલી છે, 2 અને 4 લખેલી છે. એના ઉપર મેચ લખેલું છે, એના નીચે મેચ ફંક્શન લખેલું છે, આમાં પણ મેચ ફંક્શન લખેલું છે. અને આ જે ટેબલની બાજુમાં લાંબી ફોર્મ્યુલા લખેલી છે, જેનું નામ છે ઇન્ડેક્સ ફોર્મ્યુલા. તો હવે આ કેવી રીતે કામ કરે છે તમે જોઈ શકો છો. એ ટેબલ છે, ટેબલની અંદર વિદ્યાર્થી કોલમની અંદર વિદ્યાર્થીના નામ લખેલા છે, અને બીજી કોલમની અંદર અંગ્રેજી વિષયના માર્ક્સ છે, ત્રીજીમાં ગુજરાતી વિષયના માર્ક્સ, અને ચોથી કોલમની અંદર વિજ્ઞાન વિષયના માર્ક્સ છે. તો આ રીતે માની લો કે કોઈ વિદ્યાર્થીના નામ હોય, એના વિષય હોય, અને એને મેળવેલા માર્ક્સ હોય. હવે બાજુમાં તમે જોઈ શકતા હશો કે નેમની અંદર એ રાહુલ લખેલું છે, એટલે વિદ્યાર્થીના નામ છે. ત્યાં ડ્રોપડાઉન લિસ્ટ બનાવેલું છે. મિત્રો, આ ડ્રોપડાઉન લિસ્ટ એટલે જે પણ વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓનું ડ્રોપડાઉન લિસ્ટ બનાવેલું છે. હવે વિદ્યાર્થીના ડ્રોપડાઉન લિસ્ટની અંદરથી ધારો કે કોઈ પણ નામ ચોઈસ કરવામાં આવે છે. દાખલે કે હું રમેશ ચોઈસ કરું છું, તો તરત જ તમે જોઈ શકતા હશો કે રમેશના 48 માર્ક્સ સામે વિજ્ઞાનના વિષયમાં બતાવે છે. અહીં તમે જોઈ શકો આ ટેબલની અંદર રમેશ, આ રમેશના 48 માર્ક્સ, રમેશના 48 માર્ક્સ વિજ્ઞાન વિષયમાં બતાવે છે. મિત્રો, આ જ રીતે તમે બીજું કોઈ નામ બદલશો તો મિત્રો એના માર્ક્સ એ બતાવે છે. હવે માની લો કે રમેશના 48 માર્ક્સ વિજ્ઞાન વિષયમાં બતાવે છે. હવે મને ગુજરાતીમાં 55 માર્ક્સ એ જોવા હોય તો સબ્જેક્ટ જે છે એમાં પણ ડ્રોપડાઉન મેનુ બનાવેલું છે. તો સબ્જેક્ટની અંદર માની લો કે તમે ગુજરાતી સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક મિત્રો ત્યાં 55 માર્ક્સ બતાવે છે, જે અહીં તમે જોઈ શકો છો કે રમેશના 55 માર્ક્સ છે. એ જ રીતે ધારો કે પહેલાં પ્રથમ નંબર વિદ્યાર્થી જે રાહુલ છે, તો વિદ્યાર્થી ચોઈસ કરીએ છીએ આપણે, ધારો કે પ્રથમ નંબરનો વિદ્યાર્થી રાહુલ, તો તરત એના ગુજરાતી વિષયમાં 48 માર્ક્સ અહીં તમે જોઈ શકતા છો. ગુજરાતી વિષયમાં 48 માર્ક્સ છે તો એ 48 બતાવે છે. હવે આ જ રાહુલના અંગ્રેજીમાં 25 માર્ક્સ છે, અંગ્રેજીમાં એના 25 માર્ક્સ એ બતાવેલે છે. તો તમે અહીં સબ્જેક્ટની અંદર ગુજરાતીની જગ્યાએ તમે અંગ્રેજી કરશો એટલે મિત્રો એ 25 બતાવે છે. તો આ જે સર્ચ ઓપ્શન આપેલા છે કે જેના વિદ્યાર્થીના નામના આધારે એના જે તે વિષયોના માર્ક્સ તમે જોઈ શકો છો, તો એ ઇન્ડેક્સ નામની ફોર્મ્યુલા મિત્રો મેં બનાવેલી છે. હવે ઇન્ડેક્સ માત્ર ફોર્મ્યુલાનો જે તમે જોઈ શકતો, અને આપણે ઝૂમ કરીએ છીએ આ ફોર્મ્યુલા ઇન્ડેક્સની, તો આ ફોર્મ્યુલાની અંદર તમે ઇન્ડેક્સ ફોર્મ્યુલાના મુખ્ય 2 અંગો છે મિત્રો. નંબર 1 જે એમાં તમારે ટેબલ ચોઈસ કરવાનું છે, જેને એરે કહેવામાં આવે છે. નંબર 2 મેચ ફંક્શન છે. તો એ મેચ ફંક્શનના 2 ક્રાઇટેરિયા આપે છે કે મેચ, અહીં તમે જોઈ શકતા હશો કે 2 મેચ, અહીં 2 આંકડાકીય માહિતીમાં 2 આપેલા છે. હવે ધારો કે હું બદલીશ, માની લો કે રાહુલની જગ્યાએ રમેશ કરીશ, તો ઓટોમેટિક એ 5 થાય છે. અહીં ધારો કે રમેશની જગ્યાએ ધારો કે હું મયુર કરીશ, તો ઓટોમેટિક તમે જોઈ શકતા હશો 11 થાય છે. તો આ મેચ ફંક્શન શું કહેવા માગે છે કે મયુર નામનો વિદ્યાર્થી આ ટેબલની અંદર 11મી રોમાં આવેલો છે. તમે જોઈ શકતા હશો આ ટેબલની અંદર તમે બધી રો ગણશો, તમે આ પ્રથમ રો, બીજી રો, ત્રીજી રો, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, દસમી ને 11મી, ટેબલની છેલ્લી રોની અંદર આ મયુર આવેલો છે, એટલે 11 છે. માની લો કે હું રાહુલ કરીશ, તો તરત જ એ બતાવશે બીજા નંબરની રોમાં રાહુલ છે. તો અહીં તમે ધારો કે મયુરની જગ્યાએ તમે રાહુલ ચોઈસ કરશો મિત્રો, તો અહીં તમે જોઈ શકતા છો કે અહીં રાહુલ ચોઈસ કરશો એટલે 2 નંબર બતાવે છે. મહેશ ચોઈસ કર્યું છે અને મહેશ ત્રીજા નંબરની ટેબલની અંદર ત્રીજી રોમાં છે. તો એક મેચ ફંક્શન મિત્રો રો નક્કી કરે છે કે રોનું સ્થાન, લોકેશન ઓફ રો, રો કયા નંબર ઉપર છે, તો એ નક્કી કરવા માટે મેચ ફંક્શન. એ જ રીતે કોલમ નક્કી કરવા માટે પણ આપણે મેચ ફંક્શન લઈએ છીએ કે માની લો કે કોલમ એટલે વિષયનું કોલમ નક્કી કરવાનું છે કે અંગ્રેજી કયા નંબર ઉપર છે. તો અંગ્રેજી કોલમની અંદર તમે જોઈ શકતા હશો આ ટેબલની અંદર અંગ્રેજી બીજી કોલમ છે, તો એ અંગ્રેજી નંબર 2 આપેલું છે. અહીં ધારો કે અંગ્રેજીની જગ્યાએ હું ગુજરાતી કરીશ, તો ઓટોમેટિક 3 નંબરની કોલમ ચોઈસ થઈ જાય છે. ગુજરાતી 3 નંબરની કોલમમાં છે. ગુજરાતીની જગ્યાએ માની લો કે હું સાયન્સ કરીશ, તો ઓટોમેટિક 4 નંબરની કોલમ બતાવે છે. એટલે આ મેચ ફંક્શનને આધારે મિત્રો આપણે રો ચોઈસ કરીએ છીએ, આ મેચ ફંક્શનને આધારે આપણે કોલમ ચોઈસ કરીએ છીએ. હવે આ બંને મેચ ફંક્શનનો ઉપયોગ આપણે અહીં કરેલો છે મિત્રો આ ફોર્મ્યુલાની અંદર. ઇન્ડેક્સ પછી ટેબલ ચોઈસ કરેલું છે, અને એની અંદર મેચ ફંક્શન, 2 મેચ ફંક્શન મિત્રો એક રો નંબર માટે અને કોલમ નંબર માટે આપણે મિત્રો ભેગા કરેલા છીએ. તમે જોઈ શકતા છો અને સાઈઝ મોટી કરીએ એટલે મિત્રો તમને ખ્યાલ આવશે.
તમે જો ઇન્ડેક્સ ફોર્મ્યુલા જે મિત્રો આ ઇન્ડેક્સ ફોર્મ્યુલાની અંદર શરૂઆતની અંદર જે આપ્યું છે $C6 થી $F$16 એટલે આખું ટેબલ ચોઇસ કરેલું છે આપણે C6 થી C16 F16 આખું ટેબલ પછી પહેલા નંબરની મેચ ફોર્મ્યુલા આપેલી છે એ રો કાઉન્ટ કરવા માટે છે બીજા નંબરની મેચ ફોર્મ્યુલા આપી છે એ કોલમ કાઉન્ટ કરવા માંગેલી છે અને જ્યારે રો અને કોલમ જ્યાં ઇન્ટરસેક્ટ થશે એટલે બંનેનું જ્યાં છેદબિંદુ મળશે ગણિતની ભાષાની અંદર વાત કરીએ તો એક્સ અક્ષ અને વાય અક્ષનું જે છેદબિંદુ મળે છે એ આપણું સોલ્યુશન હોય છે તો અહીં તમે રો નંબર અને કોલમ નંબર રો અને કોલમ જ્યાં ભેગા થશે જ્યાં કાટખૂણો મને છે એ તમારો આન્સર છે એટલે અહીં તમે જોઈ શકતા હશો કે મહેશ એ 3 નંબરની રોમાં છે એના વિજ્ઞાનના માર્ક્સ એ 4 નંબરની કોલમમાં છે તો 44 માર્ક્સ હશે મિત્રો તો મહેશ તમે જોઈ શકો છો મહેશ આ બેન આ મહેશ તો 1, 2 અને 3 મહેશ 3 નંબરની રોમાં આપેલો છે અહીં તમે હું એના સેલ અહીં તમે જોઈ શકતા હશો મહેશ 3 નંબરના રોમાં આપેલો છે એના વિજ્ઞાનના માર્ક્સ એ 4 નંબરની કોલમમાં છે અને એ 44 માર્ક્સ એ બતાવી છે મિત્રો તો આ રીતે તમે ધારો કે આ જ મહેશના ગુજરાતીના માર્ક્સ 54 છે તો એ તમે જેવું તમે ગુજરાતી ચોઇસ કરશો મિત્રો ગુજરાતી એટલે એ ઓટોમેટિક બતાવે છે કોલમ નંબર 3 સિલેક્ટ કરે છે એટલે મહેશના 54 માર્ક્સ છે અંગ્રેજી બતાવશો તો એ નંબર 1 ચોઇસ કરશે મિત્રો અંગ્રેજી તો એ 45 માર્ક્સ બતાવે છે અને એ જ રીતે તમે કોઈ પણ વિદ્યાર્થીના માર્ક્સ મિત્રો આ રીતે બદલી શકો છો તો આશા રાખું છું કે આ ફોર્મ્યુલા ઇન્ડેક્સ અને મેચ ફોર્મ્યુલા મિત્રો તમારે સમજવાની છે તો નંબર શરૂઆતની જે મેચ ફોર્મ્યુલા છે એ મિત્રો રો કાઉન્ટ કરાવે છે બીજી મેચ ફોર્મ્યુલા છે કોલમ કાઉન્ટ કરાવે છે અને બંનેનું કોમ્બિનેશન કરીને કોઈપણ જગ્યાએ ઇન્ડેક્સની ફોર્મ્યુલાની અંદર તમારે મેચ ફોર્મ્યુલા આપેલી નથી હોતી પણ આ તમારે જાતે વિચારવાનું છે કે આપણે આ રીતે કરીએ તો આ રીતે થાય તો ઇન્ડેક્સની અંદર તમે કોમ્બિનેશન કરીને આ રીતે મોટી ઇન્ડેક્સ ફોર્મ્યુલા બનાવી શકો અને તમે આન્સર મેળવી શકો ડાયરેક્ટ કોઈપણ જગ્યાએ સીધે સીધી તમને ઇન્ડેક્સની અંદર મેચ ફંક્શન નહીં આપેલું હોય મિત્રો ઇન્ડેક્સની ધારો કે તમે સેલની અંદર તમે લખશો બરાબર ઇન્ડેક્સ એટલે આની અંદર તો સીધું ઇન્ડેક્સની ફોર્મ્યુલા જ આપેલી છે કાં ઇન્ડેક્સ હવે ત્યાં તમારે એરે આપવાનું છે એરે એટલે ટેબલ છે રો નંબર અને કોલમ નંબર તમારે જાતે બનાવવા માટે આપણે મેચ ફંક્શન કર્યું છે માનો કે આ ઇન્ડેક્સની અંદર ધારો કે હું કોલ એ ટેબલ આપું છું ચલો મેં આપું આ ટેબલ આપી દીધું છે મિત્રો અહીં તમે જોઈ શકતા હશો આપણે ટેબલ ચોઇસ કર્યું તો ચલો ઇન્ડેક્સની અંદર ટેબલ ચોઇસ કર્યું હવે રો નંબર માની લો કે હું અહીંથી ગણી ન કહું છું કે પ્રથમ નંબરની રો ટાઇટલ છે બીજું રાહુલ નામની બીજી રો છે અને મહેશ એ ત્રીજી તો મારે મહેશના વિજ્ઞાનના માર્ક્સ જાણવા છે તો મહેશ એ ત્રીજી રોમાં છે એટલે હું અહીં અલ્પવિરામ કરીને 3 લખું છું પછી અલ્પવિરામ કે મહેશ એ કઈ કોલમમાં છે તો મહેશ એ 4થી કોલમમાં છે તો હું 4 કરું છું અને હું કૌંસ પૂરો કરીને એન્ટર મારશે એટલે તરત જ મિત્રો એ 44 જવાબ બતાવશે તો એ તમે જોઈ શકતા હશો કે આન્સર 44 અહીં આવે છે આન્સર એ મિત્રો 44 આવે છે આ જોઈ શકતા હશો એ આન્સર 44 આવે છે એટલે મેં ફોર્મ્યુલા લખી છે કે ઇન્ડેક્સ C16 થી F16 એટલે ટેબલ ચોઇસ કર્યું છે 3 નંબરની રો નહીં હવે ધારો કે 3 નંબરની રોની જગ્યાએ હું 11 નંબરની રો કરીશ કે જે મયુર છે છેલ્લી રો તો 3 નંબરની રોની જગ્યાએ માની લો કે હું 11 નંબરની રો ચોઇસ કરીશ તો મયુરના વિજ્ઞાનના માર્ક્સ 44 હશે આવશે મિત્રો તો મયુરના વિજ્ઞાનના માર્ક્સ આવશે હવે 25 માર્ક્સ લાવવા છે મારે મયુરના તો એ કયા નંબરની કોલમમાં છે બીજા નંબરની કોલમમાં છે તો આની અંદર 4ની જગ્યાએ આપણે 2 ચોઇસ કરવાનું લખવાનું છે તો 2 ચોઇસ લખ્યું છું આપણે એટલે મયુરના અંગ્રેજીના માર્ક્સ મિત્રો અહીં બતાવે છે તો એ 25 માર્ક્સ બતાવે છે હવે આ 11 નંબરની અને 2 નંબરની કોલમ જે છે વારંવાર લખવી ન પડે એટલા માટે આપણે આપણે આપણી જાતે વિચારીને ડાયનેમિક ફોર્મ્યુલા બનાવેલી છે અને એના માટે 2 મેચ ફંક્શન કરેલું છે આ 11ની જગ્યાએ એક મેચ ફંક્શન વાપરી છે જે રો નંબર કાઉન્ટ કરીને આપશે અને 2 નંબર માટે બીજી એક મેચ ફંક્શન બનાવ્યું છે જે કોલમ નંબર મિત્રો કાઉન્ટ કરીને આપશે અને ત્યારબાદ તમે ડાયનેમિક જ્યારે ફોર્મ્યુલા બને છે ત્યારે સર્ચ ઓપ્શન મિત્રો ગમે ત્યારે ગમે તેટલી વખત તમે બદલશો તો ઓટોમેટિક એ ક્રિએટ કરે છે તો આ રીતે મેથેમેટિક્સનો ઉપયોગ કરીને થિંકિંગ કરીને તમે ઇન્ડેક્સ ફોર્મ્યુલાની અંદર મેચ ફંક્શનનો ઉપયોગ કરીને મિત્રો તમે જાતે સરળતાથી શીટ તૈયાર કરી શકો છો તો આશા રાખું છું કે આ એક્સેલની જે ટ્રીક હતી કે જેની અંદર આપણે ઇન્ડેક્સ અને મેચ ફંક્શનનું કોમ્બિનેશનની જે વાત કરી એ તમને ગમી હશે આભાર જય હિન્દ જય ભારત નમસ્કાર